ભુજ શહેરના સ્ટેશન રોડ પર પંજાબ નેશનલ બેંકની સામે આવેલી બહુમાળી ઇમારત આજે ધ્રુજતા લોકોમાં ભય ફેલાયો હતો. છેલ્લા લાંબા સમયથી માત્ર બીમ કોલમ પર ઉભેલી આ ઇમારતમાં તાજેતરમાં જ ચણતર થયું હતું અને આ દિવાલો હલતા લોકોમાં ભય ફેલાયો હતો. ખાસ કરીને સવારે 10:30 વાગ્યાના અરસામાં સ્ટેશન રોડ પર આવેલા ઇમારત ધ્રુજતા લોકોમાં કૌતુક સર્જાયું હતું, સાથે સાથે ઇમારત પડે તેવો ભય પણ લોકોને લાગ્યો હતો. દરમિયાન બપોર બાદ એ ડિવિઝન પોલીસના કાફલાએ સ્થળ પર જઈને આ બહુમાળી ઇમારતની દિવાલ તોડાવી દીધી હતી. ખાસ કરીને કોઈ જાનહાની ન થાય તે માટે તકેદારીના પગલાના ભાગરૂપે આ દિવાલ તોડી પાડવામાં આવી હતી. આ એસબીઆઈ બેંકની બાજુની બિલ્ડિંગ છે, 2004માં G5માં નાખવામાં આવી. આ બિલ્ડિંગની અંદર કાયદેસરનું સરકારે પરિપત્ર કર્યું કે આ બિલ્ડિંગ તોડવાની છે, છતાંય ભાજપના આગેવાનોના છારવેલા માણસો દ્વારા આ બિલ્ડિંગ બંધ કરી દેવામાં, તોડી દેવાની બંધ કરી દેવામાં આવી. એના પછી એના પર ઉપર કન્સ્ટ્રક્શન પણ ચાલુ થયું. એ ટાઈમના અમારા કોંગ્રેસના નેતાઓ બધાનો વિરોધ પણ હતો, અમે પણ વિરોધ ત્યારે કર્યો હતો, છતાંય બિલ્ડિંગ તોડવામાં આવી નહીં. એની બાદ એનાથી વિશેષ વાત કરું તો કચ્છમાં આપણા ભુજની અંદર એવી એટલી બિલ્ડિંગો છે જે આજે સુધી તોડી હતી. ભાડા મોટી મોટી વાતો કરે, જાહેરાતો કરે નગરપાલિકા, ખરેખર આ લોકોનું કામ આ છે કે જે જંજૂમતી બિલ્ડિંગ આની અંદર લાખો હજારો માણસો મરી જશે. એસબીઆઈ બેંકની બિલકુલ બાજુમાં બેંકમાં કેટલી ગર્દીઓ છે, રોડ ધમધમતો રોડ છે, તમે જોઈ લો બાજુમાં રેકડી ઊભી છે બિલ્ડિંગની નીચે 4-5. આ બધા લોકો ક્યાં જશે? આ બિલ્ડિંગ પડી તો શું હાવનાર થશે એ કાંઈ આઈડિયા છે? કોઈ સરકાર તંત્રને કે કોઈને કંઈ પડી નથી, ફક્ત ને ફક્ત મોટી મોટી વાતો કરી. ખરેખર આ બિલ્ડિંગો તોડવાની જરૂર છે કે આવી જ બિલ્ડિંગો ભુજની અંદર 12-13 બિલ્ડિંગ G5માં આવેલી છે, હજી સુધી બિલ્ડિંગ તોડ નથી. ફક્ત ને ફક્ત ભાજપ શાસક પક્ષના નેતાઓના લાગતા વાગતા એના આપણે કહીએ તો મિત્રો, એના સગાવાલાઓ, એના બધા લાગુ પડેલી બિલ્ડિંગો છે એ બચી રાખી છે. બાકી જૂની તોડી નાખી હું નથી, હું કહેતો નથી તોડી છે, 2004-5-6માં ઘણી તોડી છે, એના પછી આ બિલ્ડિંગો તોડી નથી. ખરેખર વહીવટતંત્રે આ બિલ્ડિંગને તાત્કાલિક તોડવી જોઈએ અને ભુજની 6-7 બીજી બિલ્ડિંગ છે એને પણ તોડવી જોઈએ. હવે આ જ પ્રોબ્લેમ છે એ લોકોને તમે કહેશો ને તો કે નગરપાલિકાનો કે આપણે પાર્કિંગ પ્લોટ કે અમારા નથી નગરપાલિકામાં છે, નગરપાલિકા આનામાં છે, તો આ બિલ્ડિંગ તોડવાનું કે અમારા નથી, તો કેનામાં છે ભાઈ? તમે સ્પષ્ટતા કરો, તમારા માધ્યમથી દ્વારા તમે સ્પષ્ટતા કરવી જોઈએ કે ભાઈ અમારામાં નથી આવતું, આ ખાતામાં આવી. એ લોકોને ખબર નથી ક્યાં ખાતામાં આવે છે, પોતાનામાં આવે છે એ લોકોને ખબર નથી. ફક્ત ને ફક્ત કોઈ વસ્તુનું જ્ઞાન નથી આપતા. જ્ઞાન કહેવાય છે ને, જ્ઞાન એક વસ્તુનો ભાડાના ચેરમેન છો તમે, ભાડાના ચેરમેન તરીકે એક સ્ટેટસ હોય છે, તમને જાણકારી હોવી જોઈએ. નગરપાલિકામાં છો તમે જાણકારી કોને છે નહીં, ફક્ત ને ફક્ત વાતો જ કરવાની. જવાબદાર ભાડા, નગરપાલિકા, સત્તાધીશો બધા આમાં જવાબદાર છે. જો સીઓ એમની વાત માને નહીં, સીઓ હું નથી કહેતો કે સીઓ સારા હતા એમ નથી કહેતો, સીઓ આળસુ હતા, પણ સીઓ નહીં ને નગરપાલિકાની મગજમારી ક્યાં છે ખબર છે? આ છે ટકાવારાની મગજમારી છે. ટકાવારી પાસ કરીને સીઓ બિલ પાસ કરતા નથી. સીઓ ના કરી દીધી ચોખ્ખે ચોખ્ખી કે હું આ બિલ પાસ કરીશ નહીં જેમાં ભ્રષ્ટાચારની બહુ આવી રહી છે, એટલે સીઓને હટાવવા માટે આ લોકો ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. બરાબર, પણ આ ન ચાલે. તમે સીઓ છે, તમે હવે સીઓ એટલો ત્રાસેલા કે સીઓ રજામાં હાલ્યા જાય એનો મતલબ વહીવટતંત્ર આખું ખોરાઈ ગયું છે ભુજનું. હવે તમે આપ્યો ચાર્જમાં ગાંધીધામના સીઓ જે આવ્યા પણ નથી, આવશે પણ મને ખબર છે, હજી 27 સીઓ એકવાર રાઉન્ડ મારો બાકી નહીં આવે. આ એક જ છે લોકોનું કે સીઓને દબાવી સાઇન કરવાની, પણ સીઓ આ સાઇન કરતા નથી. આ ભાજપ અને સત્તાધીશોની પોતાની મગજમારીનો આ એક ભાગ છે.